This video is brought to you by SMB Hunar, an initiative by SMB Advertising Agency. अपने आ कट करेलू बराबर अपने बेवे कट कीधा छे अने अपने अटैच केवी रीते करशू हमना खाली फक्त फाग भरेली छे पहेला अपने मशीन में करवा पहेला अपने पहेला फाग भरशू ताकि कोई मिस्टेक ना थाय आ जे छे भाग मोटो भाग ए अपनो सीधो भाग छे सीधू कपड़ू छे अने एना ऊपर आ ऊंडू मूकीने करेलू छे ओके सेम वे आमा भी करेलू छे आ सीधो भाग छे मोटू जे कपड़ू छे ए सीधो भाग छे अने आ जे छे ઉપર મૂકેલું કપડું એ ઊંડો ભાગ છે હજી એક ચીજ જે આપણને ધ્યાનમાં ખાસ રાખવાની છે જેમ આપણે કટ કરતા ટાઈમ પર જોયું કે આપણે પહેલા જ માર્કિંગ કરી દીધેલી બરાબર આ જે શોલ્ડર છે એમાં આગળનો અને પાછળનો આ જે બે ભાગ છે એ સરખા આવવા જોઈએ ઓકે તો જ્યારે કટિંગ કરો ત્યારે ભી ખાસ ધ્યાન રાખજો અને અટેચ કરો ત્યારે ભી ખાસ ધ્યાન રાખજો કે આ બરાબર એક લાઇનમાં હોવા જોઈએ આગળ પાછળના એક વાર ધ્યાનમાં રાખજો કે આપણને ફાક ભરશું આપણે ત્યારે આપણે પૂરી ફાક નહીં ભરી અહીંયા કેમ કે આપણને આ ટેમ્પરરી છે ખાલી આપણે બરાબર બેસે એટલે ખાલી અહીંયા જો ગલાપટ્ટી પર જ કરેલું છે શોલ્ડર ખુલ્લા જ રાખેલા છે ફક્ત અહીંયા ગલા પર અને આ આપણે જે કટ કરેલું છે વહાં કરશું અને પાછળના ભાગમાં ફક્ત ઉપરની લાઇનમાં ઓકે આ જે મોટા ભાગ છે બેવે એ સીધા છે અને એના ઉપર ઊંડું મૂકેલું છે કપડું અને ફાક ભરેલી છે આપણે જે ફાગ ભરેલી વહા આપણે મશીન લઈ લીધું છે ઓકે જો જે લાઇનમાં આપણે ફાગ ભરેલી એ જ લાઇનમાં આપણે એ મશીન ફરાવી દીધું છે આમાં બી અને સેમ વે આમાં બી જ્યાં આપણે ફાગ ભરેલી વહા શોલ્ડર ખુલ્લા છે જોઈ લો આપણે આને હમણાં અટેચ નહીં કરીએ બેવેમાં શોલ્ડર્સ ખુલ્લા છે ફક્ત આપણે ગલું જ અટેચ કરવું છે આપણે આ થ્રેડ્સ એક્સ્ટ્રા નીકાળી લેશું અને એને સીધું કરશું અને આપણે બરાબર પકડીને આમ સીધું કરી લેશું અભી અંદર જશે ઓકે આ પોઈન્ટ બરાબર નીકળે ધ્યાન રાખજો જો આમ આખું અંદર આવી જશે ઓકે આપની એક સાઈડ થઈ ગઈ બરાબર અહીંયા પોઈન્ટ નીકળે ધ્યાન રાખજો આપની એક સાઈડ થઈ ગઈ ઓકે અને આપની બીજી સાઈડ બી સેમ આપણે સીધું કરશું શોલ્ડર્સ આપણે અટેચ નથી કરા ખાલી ગલું જ અટેચ કરવું છે ઓકે ફક્ત ગલું જો દેવેને આપણે એ સીધું કરી લીધું છે આ બંને આપણે ટર્ન કરી લીધા છે ઓકે અને આ હવે જો આમ આવશે આ બરાબર આપણું અંદર આવી ગયું પાછળનો ભાગ અને આપણો આ ફ્રન્ટનો ભાગ બરાબર બેસી ગયો છે ઓકે આપણે એ ગલું અટેચ કરવું બરાબર હવે આપણે જોઈએ કે આપણે શોલ્ડરને કેવી રીતે અટેચ કરશું ઓકે આ જો આ સીધો ભાગ છે ઓકે આપણે આ કપડું સીધું મૂકેલું છે જો ખાલી ગલું જ અટેચ્ડ છે અને આ આપણો સીધો ભાગ છે કપડું કેવી રીતે પ્લેસ કરવું એ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે આ સીધો ભાગ આપણે મૂકેલો છે અને એના ઉપર આપણે આ ઊંડો ભાગ મૂકેલો છે તો અંદરની સાઈડ બેવે સીધા ભાગ છે ઓકે આ ઊંડો ભાગ છે હવે આપણે શોલ્ડર માટે શું કરશું આને ઉપર કરશું આવાલા ભાગને ઓકે ખાલી આપણે હમણાં ગલું જ અટેચ કરેલું છે અને અહીંયાથી લઈને જો આ બરાબર લાઇન ટુ લાઇન થવું જોઈએ આ પૂરું સીવી લેશું અને આ બેવેને આનો જે ભાગ છે ને આવાલો ભાગ એને આમ સીવી લેશું ને પૂરું બરાબર એક સાથે અટેચ કરી લેશું ઓકે ફરીથી જોઈએ સીધું ભાગ છે આ સીધો ભાગ છે એના ઉપર ઉલટું મૂકેલું છે દેટ મીન્સ કે અંદર આમને સામને બેવો સીધો ભાગ છે ઓકે
અને આ જે ભાગ છે જેમાં આપણે પાછળની સાઈડનું ખાલી ગળું આપણે અટેચ કર્યું છે એમાં આનું જે છે કોલર પટ્ટીનું કપડું આપણું બટન પટ્ટીનું એને આપણે અહીંયા સીવશું પ્લસ આ જે કપડું છે આ બેવેને અટેચ કરશું તો આમ સલંગ આપણે પૂરી લાઇનમાં મશીન ફરાવી દેશું સેમ વે આપણે બીજા ભાગમાં બી કરશું જો ખબર પડી જ જશે એકવાર પ્લેસિંગ બરાબર થઈ જાય તો સમજમાં આવી જ જાય છે આને બી આપણે આમ જ સીવી લેશું ઓકે બરાબર મૂકીને હા આમ કરીને સીવી લેશું બેવે શોલ્ડર આપણે અટેચ કરી લેશું જ્યારે મશીન થઈ જશે ત્યારે જો આવું લાગશે આખું આપણે ફાગ ભરી છે હમણાં જોવાય છે આખું અટેચ થઈ ગયું છે ઓકે આપણે સીધું કરીને જોઈએ ક્યાં કેવો ઇફેક્ટ આપે છે આ જો અંદર બેવે સીધા ભાગ હતા બરાબર છે પહેલાં ઇટ્સ બેટર કે પહેલાં આપણે ફાગ ભરીએ તાકી આપણું કંઈ બી મિસ્ટેક ના થાય આ થોડું સેન્સિટિવ છે થોડું ડેલિકેટ છે તો ખાસ ધ્યાન રાખજો કે પહેલાં ફાગ ભરજો ને તો કપડું ખરાબ થશે અગર મિસ્ટેક થઈ હશે તો કંઈ ઓકે આ બંને અંદર આવી ગયા સો આપણું જે સેન્ટરનું આપણે જે પીસ કરેલું કટ બે પીસ એનું આપણું કામ પટી ગયું છે જો આમ લાગી રહ્યું છે બરાબર છે બે બે શોલ્ડર્સ ગલું અને આ પટ્ટી હવે આપણે નેક્સ્ટ શું કરશું અને અને અહીંયા બે સિલાઈ લેજો બે બે સાઈડ જે લઉં તો ડબલ સિલાઈ લેજો ઓકે અને અહીંયા આપણે થોડું રાખીને આખું ગોલ ફરતા ફોલ્ડ કરી દઈશું અને અહીંયા બી પૂરું થોડું રાખીને બસ થોડું આપણે ફોલ્ડ કરી દઈશું ઓકે આ બરાબર શેપમાં રહી એનું ખાસ ધ્યાન રાખજો અહીંયા જેમ અટેચ કરેલું છે ને કપડાં સાથે જ સીવેલું છે એમ આપણે અહીંયા બી થોડું શું જરા ફોલ્ડ કરશું અને આના સાથે અટેચ કરી લેશું સીવી લેશું મતલબ કે આમ જ સાથે આપણે સીવતા જશું ઓકે આ બંનેને સાથે લઈને જેમ આમાં કરેલું છે એમ અને બીજું શું કરશું આપણે આ જે આપણું ગળું છે વહાં જો અહીંયા જોવાય છે અહીંયા એકદમ બારીક એકદમ નજદીક લાઇન પાડેલી છે ગળા પાસે પૂરા ગળામાં એક પતલી સી લાઇન છે એમ આપણે અહીંયા પૂરી લાઇન લઈ લેશું તાકી આપણું ગળું બરાબર બેસી જાય આ જે ભાગ છે ને એમાં એકદમ નજદીક આ સિલાઈના એકદમ નજદીક આપણે એક લાઇન લઈ લેશું પૂરું ગોલ ફરતા અહીંયા સી લેશું કે અહીંયા તક હવે આપણે શું કરશું આ જે આપણું છે આપણે આ બેવે બાજુ પતલી એકદમ નજદીક સિલાઈ લઈ લેશું બરાબર આવી સેમ સિલાઈ આપણે આ જે આપણું કોલર છે ગલા પાસે અહીંયા બી લેશું અને અહીંયા બી લેશું ઓકે અને સાથે આપણું જે શોલ્ડર છે ઓકે આપણું જે શોલ્ડર છે એની જે આ લાઇન છે જે આપણે સીવેલું છે એના ઉપર બી સેમ વે એકદમ નજદીક સિલાઈ લેશું એમાં એક વાત ધ્યાન રાખશું કે આ જે આપણો આવાલો ભાગ છે એમાં આપણું જે આ કપડું છે એ ઉપરની સાઈડ રહે એ નીચે ના આવી જાય જો નીચે આવશે તો બગડી જશે તો એને બી ઉપર રાખવાનું છે બરાબર છે એને ઉપર રાખજો અને આ જે સિલાઈ આપણે લીધેલી છે એના ઉપર એકદમ નજદીક બીજી સિલાઈ આવશે આપણે રેડીમાં જોઈએ જો એકદમ નજદીક અને આ ભાગ જે છે એ ઉપર આવશે ઉપરની સાઈડ લેશું અને જેમ અહીંયા ગલા પર બી જેમ આપણે અહીંયા પટ્ટીના એકદમ નજદીક લઈએ છીએ લાઈન એમ અહીંયા બી આપણે પૂરું મશીન ફેરવી દેશું તાકી આપણું બરાબર બેસી જાય અને અહીંયા પાછળ બી અહીંયા બી એકદમ જ નજદીક લેવાનું છે બેવે સાઈડ કરશું શોલ્ડરના બેવે સાઈડ જેમ અહીંયા કરશું ને એમ જ અહીંયા કરશું હવે આપણે જોઈએ કે આપણે સ્લીવને કેવી રીતે અટેચ કરશું આપણે બે સ્લીવ કટ કરેલી છે બરાબર અને સાથે ચાર કલી એક જ સાઈઝની આપણે પહેલાં સ્લીવને આ કલી સાથે અટેચ કરશું અને પછી આપણે આગળ જોશું આપણે એના માટે શું કરશું આપણે આ જે એક સ્લીવ છે એને આપણે સીધી મૂકશું આ ભાગ ઓપન રહેશે એ વાળો ભાગ છે અને આ સિલાઈમાં આવશે એ વાળો ભાગ છે જે મોટો છે એ સિલાઈમાં આવશે ઓકે આપણે સ્લીવને સીધી મૂકેલી છે સીધી ઊંડું આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ ખ્યાલ રાખજો આ સીધું મૂકેલું છે આપણે એક કલી લેશું
અને એને ઊંડી મૂકશું. ઊંડી આમ મૂકશું જે ટ્રાયંગલનો ભાગ છે, જો આ સીધી લાઈન આ સાઈડ આવશે અને જે ટ્રાયંગલનો ભાગ છે એ જે ભાઈ ખુલ્લી રહેશે આપની એ તરફ જશે. સો આ સીધી લાઈનનું આપણે એ સાથે મૂકેલું છે અને આપણે એના પર યહાં સિલાઈ લેશું. બે વાર સિલાઈ લઈ લેજો તો બરાબર બેસી જશે. બે લાઈન અહીંયા આ ભાગમાં આ લાઈન આ જે અને અટેચ કરવાને અહીંયા આટલી સિલાઈ બે લઈ લેજો, બે લાઈન. ઓકે, અને આપણે આને આમ કરી દઈશું. જો આ જે પ્લેસિંગ છે ઘણી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપનો કલીનો શેપ આપશે પેરનનો. આ જે સ્ટ્રેટ લાઈન છે આપણે આ સાઈડ લીધેલી છે અને જે ટ્રાયંગલ ભાગ છે એ ઉપરની સાઈડ છે. ઉપર મેં કલી ઊંડી મૂકેલી છે અને અહીંયા આપણે સિલાઈ લેશું. સેમ વે બીજી મૂકશું આપણે, એમાં બી સેમ વે કલીનો ભાગ ઉપર છે, જે ટ્રાયંગલ જે શેપ છે અહીંયા સીધી લાઈન છે અને ઊંડું મૂકેલું છે. અહીંયા બી આપણે સીવશું બે લાઈન અટેચ કરવાને. અહીંયાથી અહીંયા સુધી બે લાઈન લેશું આપણે અટેચ કરવાને. આનાથી શું ઇફેક્ટ આપે છે આપણે જોઈએ. આ સિવાઈ જશે પછી જો બેવે સ્લીવ્સમાં આપણે સેમ વે કરશું. આ જો આપનો જે પેરનનું શેપ છે એ આપી રહ્યું છે. તો હવે જે આપણે સેન્ટરના ભાગમાં કામ કરું, હવે આપણે આજુબાજુના ભાગમાં કામ કરશું. તો પહેલાં આપણે સ્લીવ્સને આમ અટેચ કરશું. પહેલાં આપણે આટલું કરીએ, બેવે સ્લીવ્સમાં સેમ વે. આપણે જે સ્લીવ કટ કરેલી અને એના સાથે હરેક સ્લીવ સાથે જે આપણે બે બે પીસ કરીને ચાર પીસ કટ કરેલા અને બે સ્ક્વેર કટ કરેલા, એને આપણે કેવી રીતે અટેચ કરશું એ આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે એક આ ભાગ લઈએ, આ પાર્ટ લઈએ, આપણે સીધો મૂકશું અને એના પર સ્ક્વેરનો જે પીસ છે એને ઊંડો મૂકશું. ઓકે, આ જે સ્લાન્ટ સાઈડ છે એ સાઈડ પર આપણે સ્ટિચ લઈશું. સીધું છે વહાં સ્ટિચ નહીં લઈએ, જે સ્લાન્ટ સાઈડ છે વહાં આપણે અહીંયા આપણે પહેલાં ફાગ ભરી લઈએ. આપનું પહેલું અટેચમેન્ટ છે, પહેલું આપણે અટેચ કરી લીધું છે. નેક્સ્ટ આપણે શું કરશું, આ જે આપણી સ્લીવ છે એને આપણે ડબલ હાફમાં ફોલ્ડ કરશું. સીધી છે આ સ્લીવનો સીધો ભાગ છે. ઓકે, એના ઉપર આપણે જે અટેચ કરું ને એને અહીંયા મૂકી દેશું અને ફરીથી આપણે ફાગ ભરી લેશું. બરાબર આ બેસવું જોઈએ, એનું ખાસ ખ્યાલ રાખજો. આપણે અહીંયા ફાગ ભરી દઈશું, એક ભાગ લઈને ઉપરનો ખાલી અહીંયા ફાગ ભરી દઈશું. આ જે ઉપર આપણે કરી રહ્યા છે આ ઊંડો ભાગ છે. ઓકે, અને આપણી સ્લીવનો આ વાળો સીધો ભાગ છે. આપણને કંઈ એટલું નાનું નાનું લેવાની જરૂરત નથી, જસ્ટ રનિંગ ફાસ્ટ આપણે લઈ શકીએ છીએ મોટા મોટા. જસ્ટ આપણે મશીનમાં લઈને મિસ્ટેક થાય એના કરતાં આપણે પહેલાંથી જ ફાગ ભરીને કરી લેવાનું તો આપણે પરફેક્ટ ઉતરે. આમ આવશે આપનું બીજો ભાગ જોઈન થયો છે. આટલું આપનું અટેચ થઈ ગયું. હવે થર્ડ સ્ટેપ, આપણે આ સ્લીવને ફોલ્ડ કરશું, આમ ટર્ન કરશું. ઓકે, એના ઉપર આપણે આપનો બીજો પીસ મૂકશું. સેમ અહીંયા સીધું છે, અહીંયા સ્લાન્ટ છે,
જે માના પર મૂકો છે એમ જ મૂકશું, બરાબર છે? અને આ જે ભાગ છે આપનો સ્લીવનો એને આ સાઈડ ફોલ્ડ કરશું, ઓકે? ફરીથી જોઈએ, આ ભાગ છે આપણે અટેચ કરો બરાબર, હવે એને ટર્ન કરશું, આને આમ કરશું, આમ લઈ આવશું અને આના ઉપર મૂકશું, જો સ્લાન્ટ બેવે સાથે છે, પહેલાં સીધું હતું હવે ઊંડું છે ઉપર, આ લઈ આવવા, આટલું કરું, હવે આ જે ટ્રાયંગલ છે, અરે આ જે સ્ક્વેર છે એને ટ્રાયંગલ જેમ લાવશું, એટલે આપણે આને અહીંયા અટેચ કરશું, તો પહેલાં આપણે આટલું સીવી લેશું, આપણે ફાગ ભરશું, આપનો થર્ડ સ્ટેપ થઈ ગયો. હવે આપનો લાસ્ટ પાર્ટ આપણે કટ કરી દઈએ. ફરીથી આપણે પૂરું જેમ પહેલા કરેલું એમ પૂરું સીવી લેશું બેવે સાથે રાખીને, તો આમાં આપણે આ અને આ સાથે અટેચ કરી લેશું, ઓકે? આપણું બેસી ગયું, સીધું કરીને જોઈએ આપણે. જો આપનો સ્લીવ અને આપનું બે સાઈડ અટેચ થઈ ગઈ છે, ઓકે? સેમ વે બીજી સ્લીવમાં બી આપણે કરશું, ઓકે? આપણે પેલા સેન્ટરનો ભાગમાં આપણે કામ કરવું, હવે આપણે બે સાઈડના ભાગમાં કામ કરશું પહેરણના. સેમ વે બીજામાં બી આપણે આમ જ કરશું. બે ભાગ રેડી થઈ જશે પહેરણના. આપણા ત્રણ મેઇન પાર્ટ રેડી છે. જો એક સેન્ટરનો ભાગ અને આપણે જે બે કરા એ, હવે આપણે પહેલાં બરાબર જોઈ લેવાનું કે રાઇટ હેન્ડ સાઈડની સ્લીવ કઈ છે અને લેફ્ટ હેન્ડ સાઈડની સ્લીવ કઈ છે, અને પછી આપણે કામ કરવાનું સ્ટાર્ટ કરશું. હમણાં આપણે એક સ્લીવ હટાવીએ અને આપણે સ્લીવ કેવી રીતે અટેચ કરશું એ આપણે જોઈએ. આ ઊંડો ભાગ છે, અહીંયા પહેલાં આપણે સેન્ટર માર્ક કરી લેશું. આ જે છે સ્લીવનું સેન્ટર માર્ક કરી લેશું અને એને આપણે અહીંયાનું જે સેન્ટર છે વહાં અટેચ કરી દઈશું. આપણે પિનઅપ કરીએ તો આપણને ઇઝી પડશે.
સોક ને ફર્સ્ટ પિન સેન્ટર પર લગાવશું. ઓકે, પછી જસ્ટ આપણે જેમ કપડું જાય છે આપણે એમ ફોલો કરશું. આમાં બી બેસ્ટ ફાગ ભરી દો અગર નહીં સમજ પડતી તો, કેમ કે કપડું ઘણું જ ડેલિકેટ હોય છે. આજો આપોઆપ થોડું સ્ટ્રેટ જઈ રહ્યું છે. આપણે પિનઅપ કરી લઈએ તો બરાબર સમજ પડશે. ઓકે, આ એક ભાગ થઈ ગયો અને હવે બીજો ભાગ આ સાઈડ પર, પાછળની સાઈડ પર. ઓકે, સ્લીવ ઊંડી રહેશે. જો પાછળ ટર્ન કરીને ફરીથી સેમ વે આપણે એને સિવિલ આ કરી લેશું, પિનઅપ કરી લેશું. આપનો એક ભાગ આપણે જોઈએ કેવો લાગે છે. જો આપણે એક ભાગ અટેચ કરી દીધો છે. ઓકે, સેમ વે આપણે આપનો બીજો ભાગ બી અટેચ કરશું. આપણું પેરન સિવાય જશે તો આમ લાગશે. આપનું ઊંડું પેરન છે. ઓકે, જો આમ આપણને પાર્ટ્સ અટેચ કરવાના છે અને જે સ્લીવ છે એ આપણે ડબલ ફોલ્ડ કરશું એકદમ કિનારી પર. આ જે એક અને બે એકદમ જ નાની સ્ટિચ લેશું. જો આવી રીતે એકદમ જ નાની સ્ટિચ. ઓકે, એકદમ જ પતલી, એકદમ જ બોર્ડર પર લેશું, બહુ મોટી નહીં લઈએ. અને આ જે સિલાઈ છે સ્લીવની એને આપણે યાંથી શરૂ કરશું. આ જે છે યાંથી લેશું અને સિલાઈ મારશું. પૂરું નહીં મારીએ, ખાસ ધ્યાન રાખજો, અહીંયાથી નહીં લઈએ, ફક્ત અહીંયાથી અહીંયા તક આપણે સ્લીવ પર સ્ટિચ કરશું, મશીન ફરાવશું, બીજી કોઈ બાજુ નહીં, ફક્ત એટલું અહીંયાથી આપણે સ્ટિચ કરશું. ઓકે, આ ભાગને આપણે ટચ નહીં કરીએ. ઓકે, ફક્ત અહીંયાથી અહીંયા આખું પેરન બગડી જશે જો અગર આપ પૂરું મશીન ફરાવો છો તો. ખાસ ધ્યાન રાખજો, અહીંયાથી જ આપણે ત્યાં તક સિલાઈ લેશું. બે સાઈડ પર સેમ વે. અને બીજું શું, આપણે આ અહીંયા બી આ પાર્ટને આપણે ટચ નહીં કરી. આ આમ જેમ છે એમ અહીંયાથી આપણે સ્ટિચિંગ સ્ટાર્ટ કરશું અને એન્ડ તક લઈ લેશું. ઓકે, આ જે ભાગ છે ટ્રાયંગલનો એના પર આપણે મશીન નહીં ફરાવીએ આ સ્ટેજમાં. એ જે આપણે પહેલાં સીવી લીધું બસ એ જ. ઓકે, અને પછી લાસ્ટમાં આપણે આપણું આ જે છે બધું અટેચ થઈ જાય પછી નીચેથી બી ડબલ ફોલ્ડ કરી લેશું. આમ મારી તો પછી આપણે શું કરશું, આને હાફ પાર્ટમાં ડિવાઈડ કરશું. બે હાફ બરાબર પોઈન્ટ ટુ પોઈન્ટ મળવું જોઈએ અને જસ્ટ અહીંયા થોડું અને અહીંયા સ્લાઇટ માર્કિંગ કરીને ચાર છેડા એક સાથે હોવા જોઈએ. આટલું આપણે કટ કરી લેશું. ઓકે, તાકી આપણું બરાબર બેસી જાય, શેપમાં આવી જાય. અને પછી આપણે નીચેનું ફોલ્ડ કરશું જે મામા કરેલું છે ડબલ ફોલ્ડ. જો આપણું પહેરણ રેડી છે, આપણે એને સ્ટિચ કરી લીધું છે. જો અહીંયા
આપને આમ રહેશે અહીંયા આ ભાગને આપણે જરા બી હાથને લગાવીએ જ્યારે આપણે લાસ્ટમાં અટેચ કરશું ત્યારે અને આપણે આ બી અટેચ કરી દીધું છે જો અહીંયા બી ખુલ્લું રાખવું છે કેમ કે આપણે એન્ડ તક કરવાનું હતું અને પછી જે આ શેપ છે એ શેપના હિસાબથી આપણે મશીન ફરાવીને એક્સ્ટ્રા કપડું કટ કરી દઈશું જો અહીંયા બી એમ જ કરેલું છે આપણે સીધું કરીને જોઈએ આપનું પ્રેરણ રેડી છે ઓકે જે બી એક્સ્ટ્રા થ્રેડ હોય જે આપણે ફાગ ભરીએ આપણે નીકાળી લે આપનું પ્રેરણ રેડી છે આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઇક અને શેર કરજો ઓલસો અમારા ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો તાકે આપ કોઈ ભી અપડેટ મિસ ના કરો અને ઓલસો એઝ હમણાં તો શેરુલાની બધી પૂરી તૈયારી આપણે કરી ચૂક્યા છે પછી બી આપને કંઈ શીખવું હોય શેરુલાના બાદ તો જરૂર કમેન્ટ કરતા રહેજો ઇન્શાલ્લાહ આપણે જલ્દીથી શીખવાની કોશિશ કરશું.